રેલડી નજીકના એક ફાર્મમાં ડાયરામાં બસો પચાસથી વધુ લોકોની હાજરીમાં ગીતાબેન રબારી નિલેશ ગઢવી લક્ષ્મણ બારોટ સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી જેમાં કોવિડ નિયમોના ધજાગ્ર ઉડ્યા હતા ગુજરાતમાં કોરોના મહામારીના સમયમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નિયમોને સાઈડમાં મૂકીને માત્ર પૈસાની લાલચે ડાયરા ખાનગી કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગીતાબેન રબારી ફરી ચર્ચામાં રહ્યા હતા તાજેતરમાં તેમણે ઘરમાં જ વેક્સિન લઈ વિવાદ સર્જ્યો હતો પરંતુ કાર્યવાહીના નામે તંત્ર દ્વારા માત્ર ઠપકો જ અપાયો હતો આ ઘટના હજી તાજી જ હતી કે ત્યાં સામે આવ્યું છે કે રેલડી નજીકના એક ફાર્મમાં ડાયરામાં બસો પચાસથી વધુ લોકોની હાજરીમાં ગીતાબેન રબારી નિલેશ ગઢવી લક્ષ્મણ બારોટ સહિતના કલાકારોએ ડાયરાની રમ રમઝટ બોલાવી હતી કલાકારો પૈસા માટે મહામારી ભૂલીને પણ ડાયરો યોજી રહ્યા છે ગઈકાલે આવો જ એક ડાયરો ચર્ચાસ્પદ એવા રેલડી ફાર્મમાં યોજાયો હતો જેમાં ગીતાબેન રબારી નિલેશ ગઢવી લક્ષ્મણ બારોટ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોઈપણ જાતની મંજૂરી વગર બસો પચાસથી વધુ લોકોએ ડાયરાની રમઝટ મનાવવામાં આવી હતી તો કલાકારો દ્વારા તેનું સોશિયલ મીડિયામાં લાઈવ પ્રસારણ પણ કરાયું હતું તો વળી ડાયરો માણો આવેલા વ્યક્તિઓએ પણ ઉન્માદમાં ડાયરાનું જીવન પ્રસારણ પણ કર્યું હતું કલાકારો સરકારની ગાઈડલાઈનનો ભંગ કરી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે તો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે સતત ચોવીસ કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી એપ